नमस्कार मित्रों, स्वागत है तमारू डिजिको द लर्निंग एप में। मित्रों तमे जाणो छो के तारीख 25/9/2020 थी डिप्लोमा नी अंदर डायरेक्ट बीजा वर्ष में एडमिशन लेवा माटेनी जे सीटूडी एडमिशन प्रोसेस होय छे ए प्रोसेस स्टार्ट थई गई छे अने एनी छेल्ली तारीख छे 3/10/2020। એટલે આના રિલેટેડ ઘણા એવા ઉમેદવારોના પ્રશ્નો આવે છે કે સર આ સીટુડી એડમિશન પ્રોસેસ શું છે, ડિપ્લોમાની અંદર જો અમારે સીટુડી સ્ટુડન્ટ તરીકે એડમિશન લેવું હોય તો એના માટે અમારે શું કરવું પડશે, શું આઈટીઆઈ કરેલ દરેક ઉમેદવાર સીટુડી સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરી શકે છે, અને આઈટીઆઈની અંદર કયો કોર્સ કર્યો હોય તો ડિપ્લોમાની અંદર અમને કયા ટ્રેડમાં એડમિશન મળી શકે છે, અને એ જ રીતે જો ધોરણ 8 પાસ પર આઈટીઆઈનો કોઈ પણ 2 વર્ષનો ટ્રેડ કરેલો હોય તો શું એમને ડિપ્લોમાની અંદર સીટુડી સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરી શકશે, અને સૌથી મોટો પ્રશ્ન કે જેમને 2018ની અંદર એડમિશન લીધું છે અને જેમની COVID-19ને કારણે હજી સુધી બીજા વર્ષની પરીક્ષા નથી લેવાઈ તો શું એ સ્ટુડન્ટ આ વર્ષે ડિપ્લોમાની અંદર સીટુડી સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરી શકશે? મિત્રો આ તમામ પ્રશ્નોના અમે તમારા માટે જવાબ લઈને આવ્યા છીએ, પરંતુ એના માટે હું તમને એક વિનંતી કરીશ કે તમે આ વિડીયોને ક્યાંય સ્કીપ ના કરતા અને આ વિડીયોને તમે છેક અંત સુધી જોશો કે જેથી કરીને સીટુડી એડમિશનના રિલેટેડ તમારા જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું તમને સોલ્યુશન મળી રહે, અને હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી આ એડમિશન પ્રોસેસના રિલેટેડ તમારા મનમાં કોઈ જ પ્રશ્ન નહીં રહે। ઓકે મિત્રો, તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌથી પહેલાં જોઈએ તો આ સીટુડી એડમિશન પ્રોસેસ શું છે। તો મિત્રો સીટુડીનો મતલબ થાય છે સર્ટિફિકેટ કોર્સ ટુ પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અને આની અંદર તમે જો આઈટીઆઈ મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટેબી મતલબ કે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ, અને આઈજેટીઆર મતલબ કે ઇન્ડો જર્મન ટૂલ રૂમ્સ, આ ત્રણમાંથી કોઈ પણ એકમાં તમે 2 વર્ષનો સરકાર માન્ય સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય તો તમને ડિપ્લોમાની અંદર ડાયરેક્ટ બીજા વર્ષમાં એટલે કે 3જા સેમિસ્ટરમાં એડમિશન મળે છે। એટલે કે ડિપ્લોમા કર્યા પછી જેમ ડિગ્રીની અંદર ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન મળતું હોય છે અને એને D2D પ્રોસેસ કહેવાય છે, એ જ રીતે 10મા પછી તમે આઈટીઆઈ, ટીઈબી કે આઈજીટીઆરમાંથી સરકાર માન્ય કોઈ પણ 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય તો એનાથી તમને ડિપ્લોમાની અંદર ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન મળી શકે છે, અને આ એડમિશન પ્રોસેસને કહેવાય છે સીટુડી એડમિશન પ્રોસેસ। ત્યારબાદ મિત્રો જોઈએ તો આ એડમિશન લેવા માટે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે। તો મિત્રો આ એડમિશન લેવા માટે જે સમિતિની વેબસાઇટ છે acpdc.co.in એના ઉપર એક નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે, અને એના મુજબ તારીખ 25/9/2020થી આની અંદર એડમિશન લેવા માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને એની રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે તારીખ 3/10/2020। એટલે તારીખ 3/10/2020 સુધી તમારે આ જ સમિતિની વેબસાઇટ gujdiploma.nic.in એના પર જઈને તમારે રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે, અને ત્યારબાદ જે 200 રૂપિયા ફી હોય છે એ ફી ઓનલાઈન ચૂકવવાનું રહેશે, અને એ ત્યારે જ તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ ગણાશે। અને ત્યારબાદ જ્યારે પણ મોક રાઉન્ડ ચાલુ થાય અથવા તો પહેલો રાઉન્ડ ચાલુ થાય ત્યારે તમારે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવાની રહેશે, અને તમે જે ચોઈસ ફિલિંગ કરીએ છે એ અનુરૂપ તમને જે પણ કોલેજમાં અથવા તો જે પણ ટ્રેડની અંદર મતલબ કે જે પણ કોર્સમાં તમને એડમિશન મળતું હશે એ કોર્સની તમને એ કોર્સની અંદર તમને એડમિશન આપવામાં આવશે। ઓકે મિત્રો, મિત્રો ત્યારબાદ જોઈએ કે શું આઈટીઆઈ કરેલ દરેક ઉમેદવાર આ સીટુડી એડમિશન તરીકે એપ્લાય કરી શકે છે? તો મિત્રો ના, જે ઉમેદવારે 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય એ જ ઉમેદવાર આ એડમિશન માટે એપ્લાય કરી શકશે। જો તમે આઈટીઆઈની અંદર 1 વર્ષનો કોર્સ કર્યો હશે તો તમે આ એડમિશન માટે એપ્લાય નહીં કરી શકો, અને 2 વર્ષના કોર્સની અંદર પણ અમુક સિલેક્ટેડ કોર્સ જ છે કે જેની અંદર જોઈએ તો સૌથી પહેલો છે કે ડ્રાફ્ટમેન સિવિલ અથવા તો સર્વેયર કર્યું હોય તો તમને સિવિલ એન્જિનિયર અથવા તો આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપમાં અંદર એડમિશન મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો તમે આઈટીઆઈની અંદર ફિટર, ટર્નર, મશિનિસ્ટ, રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક, ડ્રાફ્ટમેન મિકેનિક, મશિનિસ્ટ ગ્રાઇન્ડર, ડાય અને મોલ્ડમાં ટૂલ એન્ડ ડાયમેકર, એ જ રીતે પ્રેસ ટૂલ્સ, જીક્સ અને ફિક્સરની અંદર ટૂલ એન્ડ ડાયમેકર, લિફ્ટ મિકેનિક, મશિનિસ્ટ ટૂલ રૂમ, મશીન ટૂલ રૂમ, ટૂલ ટેકનોલોજી અને મિકેનિક મોટર વ્હીકલ, આમાંથી તમે આઈટીઆઈ કરેલું હોય તો તમને મિકેનિકલ એન્જિનિયરિંગ, મેટલર્જી, ફેબ્રિકેશન ટેકનોલોજી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ
અને મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગની અંદર તમને એડમિશન મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો જો તમે આઈટીઆઈની અંદર ઇલેક્ટ્રિશિયન, મિકેનિક કમ ઓપરેટર, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક ઇન રેડિયો એન્ડ ટેલિવિઝન, મિકેનિક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ કર્યું હોય તો તમને ડિપ્લોમાની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર એડમિશન મળી શકે છે. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈએ તો તમે સ્પિનિંગ ટેકનિશિયન, ટેક્સટાઇલ મેકાટ્રોનિક્સ અને વિવિંગ ટેકનિશિયનની અંદર આઈટીઆઈ કરેલું હોય તો તમને ડિપ્લોમાની અંદર ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજીમાં એડમિશન મળે છે. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈએ તો જો તમે આઈટીઆઈની અંદર કેમિકલ પ્લાન્ટમાં મેન્ટેનન્સ મિકેનિક્સ, એટેન્ડન્ટ ઓપરેટર, લેબોરેટરી આસિસ્ટન્ટ અને ઇલેક્ટ્રોપ્લેટર કર્યું હોય તો તમને ડિપ્લોમાની અંદર કેમિકલ એન્જિનિયરિંગ અથવા તો પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં આઈટીઆઈ કર્યું હોય તો ડિપ્લોમાની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે. નેક્સ્ટ જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સ અને મિકેનિક કોમ્પ્યુટર હાર્ડવેરમાં જો તમે આઈટીઆઈ કરેલું હોય તો તમને ડિપ્લોમાની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એડમિશન મળે છે. અને લાસ્ટ જોઈએ, જો તમે રેડિયો ડાયગ્નોસિસ એન્ડ રેડિયોથેરાપીની અંદર રેડિયોલોજી ટેકનિશિયન તરીકે આઈટીઆઈ કરેલું હોય તો તમને ડિપ્લોમાની અંદર બાયોમેડિકલ એન્જિનિયરિંગની અંદર એડમિશન મળે છે. તો મિત્રો, આ મુજબ અમે તમને જેટલા પણ ટ્રેડ બતાવ્યા એ તમામ આઈટીઆઈની અંદર ચાલતા 2 વર્ષના ટ્રેડ છે. અને આની અંદર ઘણા એવા એનસીવીટીના પણ ટ્રેડ છે અને ઘણા એવા જીસીવીટીના પણ ટ્રેડ છે. પરંતુ મિત્રો, ડિપ્લોમાની અંદર સીટુડી તરીકે એડમિશન લેવા માટે તમે એનસીવીટી અથવા તો જીસીવીટી કોઈમાં પણ તમે આઈટીઆઈ કર્યું હશે તો તમે સીટુડી તરીકે એડમિશન લઈ શકશો. પરંતુ મિત્રો, આની અંદર શું છે કે તમે આઈટીઆઈની અંદર જે પણ ટ્રેડ કર્યો છે એના રિલેટેડ, એના ઇક્વલ ડિપ્લોમાની અંદર જે કોર્સ ચાલતો હશે એ કોર્સની અંદર જ તમે એડમિશન લઈ શકશો. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈએ તો ઘણા એવા ઉમેદવારો કે જેમને 8 પાસ પર કોઈ પણ 2 વર્ષનો ટ્રેડ કરેલ છે, તો એમનો પ્રશ્ન હતો કે સર, શું અમે સીટુડી એડમિશન તરીકે એપ્લાય કરી શકીએ છીએ? તો મિત્રો, ના. આ વખતે 2020ની અંદર જે ગાઈડલાઈન આપી છે એ મુજબ જે 10 પાસ ઉપર જે આઈટીઆઈના ટ્રેડ છે એ ટ્રેડ તમે જો કર્યો હોય તો જ તમે સીટુડી તરીકે એપ્લાય કરી શકશો. જેમ કે ઘણા એવા વાયરમેનના સ્ટુડન્ટ છે કે જેમને 8 પાસ પર 2 વર્ષનું વાયરમેન કર્યું છે, તો એ લોકો આ વખતે સીટુડી સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરી શકશે નહીં. અને આ જ વિગત જે એસીબીડીસીની એક યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ પર તેમને એક વિડીયો દ્વારા પણ આપેલ છે. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈએ કે જે છેલ્લો પ્રશ્ન છે કે જેમને 2018ની અંદર આઈટીઆઈની અંદર કોઈ પણ જે 2 વર્ષનો ટ્રેડ છે એની અંદર એડમિશન લીધું છે અને જેમનું અત્યારે 2જું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ કોવિડ-19ને કારણે તેમની 2જા વર્ષની જે છેલ્લી એક્ઝામ હોય છે એ એક્ઝામ પૂર્ણ થઈ શકી નથી, તો તે લોકો પણ આ વર્ષે સીટુડીની અંદર એડમિશન માટે એપ્લાય નહીં કરી શકે. કેમ કે આ ગાઈડલાઈનની અંદર એવું લખ્યું છે કે જેમને જ્યારે અત્યારે આ જે નોટિફિકેશન બહાર પડ્યું છે ત્યાં સુધીમાં એમનો 2 વર્ષનો જે સર્ટિફિકેટ કોર્સ હોય છે એ જો પૂર્ણ થયો હશે તો જ એ આ વખતે સીટુડીની અંદર એડમિશન માટે એપ્લાય કરી શકશે. ઓકે મિત્રો, તો મિત્રો, જે બેન લોકોએ 2018ની અંદર એડમિશન લીધું છે અને જેમની હજી સુધી પરીક્ષા બાકી છે 2જા વર્ષની, તો એ લોકો પણ આ વર્ષે એડમિશન લઈ શકશે નહીં. ઓકે મિત્રો, તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ બધી જ માહિતી ખૂબ જ પસંદ આવી છે. અને હજી પણ તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમે નીચે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ.